સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના પ્રશાસક દ્વારા સેલવાસ ટાઉન હોલમાં ધોરણ 10-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલે વાલીઓને આર્થિક કારણોસર વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં છોડાવી સરકાર વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી. કે હમ સરકારી સ્કૂલો કે બચ્ચો કે લીએ સાયન્સ સ્ટુડન્ટ્સ ગ્રુપ એ ઓર ગ્રુપ બી કે લીએ કોચિંગ સ્ટાર્ટ કરને કી યોજના હમને બનાઈ હે જેઈ ઓર નીટ કે લીએ. તો મેરિટોરિયસ બચ્ચો કો 100 બચ્ચે જેઈ કે લીએ ડીએનએચ સે ઓર 100 બચ્ચે નીટ કે લીએ મતલબ 11th ઓર 12th કે 50-50 બચ્ચે 4 બેચ હમ યહાં સે બનાયેંગે ડીએનએચ સે ઓર ઉનકો કોચિંગ પ્રોવાઈડ કરેંગે. હમને એલએન કો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કો ફાઇનલ કિયા હે. તો હમારી પૂરી તૈયારી હે કે હમ ઇસકો જુલાઈ એન્ડ સે સ્ટાર્ટ કર સકે. ટોટલ 200 સ્ટુડન્ટ્સ. તો ઇસકે અંદર એસા હે કે 11th કા 2 યર કોર્સ હે બટ હમારા યે પ્રોગ્રામ અભી 1 સાલ કે લિયે હમ કર રહે હૈ એક્સટેન્ડ કરેંગે 1 સાલ ઓર. તો 11વી કે 50 બચ્ચે જેઈ મે 11વી કે 50 બચ્ચે નીટ મે 12વી કે 50 બચ્ચે જેઈ મે 12વી કે 50 બચ્ચે નીટ મે. તો ટોટલ અગર આપ એડ કરેંગે તો 200 બચ્ચે ડીએનએચ કે આઉટ ઓફ 868 સ્ટુડન્ટ્સ જો આજ કે દિન એડમિશન લિયા હે વો સિલેક્શન ઇસમે પાયેંગે ઓર આગે કોચિંગ લેંગે.